હવે વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામમાં આવેલ શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે 22મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી માઈ ભક્તો ધર્મપ્રેમી લોકો સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તો દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. હિંમતનગર તલોદ રોડ ઉપર આવેલ પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામે આવેલ પૌરાણિક અને પ્રાચીન સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી મહાકાળી માતાના મંદિર ખાતે 22મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દિવસ દરમિયાન શ્રી મહાકાળી યુવક મંડળ તથા મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા હોમ હવન, પૂજા આરતી, ધ્વજારોહણ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અહીં નવરાત્રિનો મહિમા વધારે છે, તો નવરાત્રિ દરમિયાન સાતમ આઠમનો રાત્રિનો મેળો ભરાય છે. તો પ્રાંતિજ સહિતના આજુબાજુમાં રહેતા લોકોએ મંદિર ખાતે આવી માતાજીના દર્શન કરી, હવનના દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. તો 22મો પાટોત્સવમાં સાબર ડેરીના ડિરેક્ટર તથા સહકારી આગેવાન ભોગીલાલ પટેલના પરિવારોએ હોમ હવન યજમાનપદે લાભ લીધો હતો. તો મંદિરના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મંત્રી સતીશભાઈ પટેલ, પૂજારી વસંતભાઈ પટેલ સહિતના મંદિરના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો તથા મહાકાળી યુવક મંડળ દ્વારા 22મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તો મંદિર વ્યવસ્થાપકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ. કાલીપુરા મહાકાળી માતાજી જે વર્ષોથી આ પ્રખ્યાત આ વિસ્તારમાં ગામમાં મંદિર આવેલું છે અને મોટા મોટું મહાકાળીનું મંદિર છે, જૂનામાં જૂનું પ્રાચીન મંદિર. અને આ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા 1957 નવું મંદિર અને મહાકાળી માતાજીની મૂર્તિ સાથેની જે પ્રસિદ્ધ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી અને પ્રતિષ્ઠા થયા પછી આજે 22મી મે આજે 22મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ આજે મહાકાળી માતાજીના વિશાળ જનસંખ્યા ઉજવાઈ રહી છે અને એમાં સમગ્ર ગામ અને આ કાલીપુરા મહાકાળી માતાજીની કૃપાથી આ વિસ્તારમાં ખૂબ જ સુખ શાંતિ અને આ ગામમાં પણ આ મહાકાળી માતાજીની કૃપા વર્ષોથી પ્રાપ્ત થયેલી છે અને આ પ્રાણ આજે પ્રતિષ્ઠા મહોત્સવ જે આ પ્રતિષ્ઠા આજનો જે મહોત્સવ એ પ્રતિષ્ઠા મહોત્સવ 23મો પાટોત્સવ 22મો ઉજવાઈ રહ્યો છે અને એ પ્રસંગે આજે સમગ્ર ગામનો ભોજન સમારંભ સામે યોજવામાં આવેલ છે. મહાકાલી માનો મહિમા અગણિત છે. માના નવા મંદિર શિખરબંદી મંદિરના નિર્માણ પછી આજે આ 22મો પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તેનો પાટોત્સવ ઉજવી રહ્યા છે. માની કૃપાથી ગામમાં સુખ શાંતિ અને સંત વર્તી રહ્યો છે. ગામ એક કટિબદ્ધ થઈ માનો કોઈ પણ પ્રસંગ હોય તે ધામધૂમથી ઉજવે છે એ રીતે માની